નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધ્રાંગધ્રા રામ મહેર મંદિરમાં મહંત રામદાસ બાપુની 7મી પુણ્યતિથિએ ભવ્ય લોક ડાયરા સાથે ગુરુ નમન. દીવના ફોફરારા ખાતે 20 ફૂટ જેટલા ઊંડા કુવામાંથી ગાયને રેસ્ક્યુ કરી જીવ બચાવાયો. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારતની 12 ઘેર આદિવાસી જાતિને અનુસૂચિત જાતિમાં સામેલ કરીને આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે, જેના વિરોધમાં આજરોજ નિર્જર તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા લડેંગે જીતેગેના નારા સાથે નિર્જર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આવેલી અંગસેન કન્યા વિદ્યાલય ખાતે સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. મેઘરજ તાલુકામાં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત ઈસરી હાઈસ્કૂલ ખાતે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજમ ખાને રામપુર પાલિકાની સફાઈ મશીન પોતાની યુનિવર્સિટીમાં દાટી દીધી હતી, પોલીસે કાઢી. ગુજરાતમાં 30થી વધુ આંદોલનો, શું ચૂંટણી પહેલા સરકાર કોઈ માસ્ટર સ્ટ્રોક મારશે? ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના પગારમાં તગડો તફાવત, ભારતીય ખેલાડીઓ પાછળ. ભારતીય બજારોમાં તેજી શરૂ થવા જઈ રહી છે, અતુલ સુરી. ટીવીની વધતી માંગથી ઇલેક્ટ્રોનિક વિકલ્પ કમ્પોઝ ઇન્ડસ્ટ્રી 2027માં 7,2500 કરોડની થશે. MMS લીક વિવાદ પર ચંડીગઢના PM કિરણ ખેરે કહ્યું કે હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું. જેતપુર નગરપાલિકા સંચાલિત કુંભાણી ગર્લ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો. દહેગામ તાલુકાના દેવકરણના મુવાડામાં 1 હોલમાં સેવા સહકારી મંડળની ચૂંટણી યોજાતા આ ચૂંટણીમાં સભ્ય બાબતે હોબાળો થતા ચૂંટણી મુલતવી રહી. માગરોલના ચોટલી વિરલી સબસ્ટેશનના જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા સબસ્ટેશન ખાતે વિવિધ માંગણીઓને લઈને પેન ડાઉન ધરણા શરૂ કરવામાં આવ્યા. મહીસાગર જિલ્લાના મોટી સંખ્યામાં VC કર્મચારીઓએ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા. આજમ ખાને રામપુર પાલિકાની સફાઈ મશીન પોતાની યુનિવર્સિટીમાં દાટી દીધી હતી, પોલીસે કાઢી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.